આજે આપણે બનાવીશું મેથી પાપડનું શાક. તો મેથી પાપડનું શાક મારા ફ્રેન્ડ ગીતાબેન બહુ સરસ બનાવે છે, મારા પાડોશી પણ છે અને મારા ખાસ ફ્રેન્ડ પણ છે. તો ગીતાબેન, તમે મેથી પાપડનું શાક કઈ રીતે બનાવો છો? આ શાક ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બને જ છે, પણ ડાયજેશન માટે અને સુગર બેલેન્સ પણ ખૂબ જ સરસ કરે છે એમ. એટલે આ શાક ખાવાથી તો મહિનામાં એક વખત તો આ શાક ખાવું જ જોઈએ. ટેસ્ટમાં ખરેખર ખૂબ જ સરસ બને છે. તો ચાલો બનાવીએ મેથી પાપડનું શાક મારા ફ્રેન્ડ ગીતાબેનની રીતે. તો મેથી પાપડનું શાક બનાવવા માટે અહીંયા મેં 1/2 કપ મેથી ઓવરનાઇટ પાણીમાં પલાળીને લીધેલી છે. મેથી આ રીતે એકદમ સરસ પલળેલી હશે અને તો જ તમારું શાક પરફેક્ટ તૈયાર થશે. એટલે શાક બનાવવા માટે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે મેથીને આપણે ઓવરનાઇટ પાણીમાં પલાળવાની છે અને મેથી આપણે ઠંડા પાણીમાં પલાળવાની છે. જો તમે ગરમ પાણીમાં મેથી પલાળશો તો મેથીમાં થોડી ચિકાશ આવી જશે, એટલે એ વાતનું ધ્યાન રાખવાનું કે મેથી ઠંડા પાણીમાં પલાળવાની. તો અત્યારે પલાળેલી મેથીનું પાણી આપણે અલગ કરી લેશું. અહીંયા એક સ્ટ્રેનર લીધેલું છે, તો મેથી આપણે સ્ટ્રેનરમાં લઈ લેશું. તો અહીંયા આપણે મેથી આ સ્ટ્રેનરમાં લઈ લીધી છે. હવે આ મેથીનું પાણી છે એ પણ આપણે વેસ્ટ ગણીને ફેંકી નથી દેવાનું. આ પાણી કોઈ ડાયાબિટીક પેશન્ટને તમે આપી શકો છો, અને જો તમારે આ પાણી પીવું ના હોય તો આ પાણીથી વાળ ધોશો ને તો પણ તમારા વાળ એકદમ સિલ્કી અને શાઇની થઈ જશે. હવે આગળની પ્રોસેસ ગેસ પર કરશું. હવે ગીતાબેન, આપણે કઈ રીતે બનાવવાનું છે મેથીનું શાક? સૌપ્રથમ આપણે કુકરમાં મેથી જે આપણે સ્ટેનરમાં કાઢી અને રાખેલી છે એ અંદર કુકરમાં ઉમેરી દઈશું. પછી થોડું પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા પછી થોડું મીઠું ઉમેરીશું. મીઠું ઉમેર્યા પછી થોડી હળદર ઉમેરીશું. કુકરનું ઢાંકણ ઢાંકી 2 સિટી આવે ત્યાં સુધી આપણે મેથીને બાફીશું. હવે કુકર ખોલી અને આપણે જોઈ લઈએ, મેથી સરસ બફાઈ ગઈ છે. હવે જુઓ, આપણે મેથીનું પાણી કાઢવાનું નથી, કારણ કે હેલ્થ માટે સારું હોય એમ. પણ જો તમને એમ કે વધારે કડવાશ પસંદ ના હોય તો તમે મેથીનું પાણી કાઢી શકો છો એમ. હવે આપણે વઘાર કરી લઈએ. સૌપ્રથમ આપણે કડાઈ મૂકી ગેસ ચાલુ કરી તેલ લઈશું. તેલ ગરમ થયા બાદ આપણે રાઈ ઉમેરીશું, પછી જીરું ઉમેરીશું, થોડી હિંગ ઉમેરીશું, મીઠા લીમડાના પાન ઉમેરીશું, લીલા મરચા ઉમેરીશું, થોડી લસણ મરચાની પેસ્ટ ઉમેરીશું. હવે સરસ સંતળાઈ જાય એટલે આપણે મેથી ઉમેરીશું બાફેલી. મેથીનો વઘાર કર્યા પછી મેથીમાંથી પાણી છૂટશે, જે આપણે બાફી છે ને એટલે એમાંથી પાણી છૂટશે. પાણીને આપણે એમ કે થોડું બળવા દેવાનું છે. થોડી વાર પાણી બળે હવે આપણે મસાલા કરી લઈશું. મેથીમાં આપણે જ્યારે બાફી ત્યારે એમ કે મીઠું ઉમેરેલું છે એટલે આપણે ધ્યાન રાખી અને એમ કે મીઠું ઉમેરવાનું. હવે થોડી હળદર ઉમેરીશું. મરચું પણ આપણે ધ્યાન રાખીને જ ઉમેરવાનું, કારણ કે આપણે જે પેસ્ટ ઉમેરી એમાં એમ કે મરચું આપણે અંદર એડ થઈ ગયું છે, એમ લીલું મરચું પણ અંદર આવી ગયું છે, એટલે આપણે ધ્યાન રાખી અને વધારે તીખું ના થઈ જાય એ ધ્યાન રાખી અને એમ કે સૂકું મરચું ઉમેરવાનું એમ. હવે તમે જોઈ શકો છો કે જેમ મેથીનો વઘાર કર્યા પછી પાણી અંદરથી છૂટી રહ્યું છે, એ પાણીને આપણે એમ કે બળવા દેવાનું છે. હવે ઢાંકણ ઢાંકી દઈએ અને ગેસની ફ્લેમ આપણે લો કરી દઈએ. હવે જોઈ શકીએ છીએ શાક આપણું ઓલમોસ્ટ એમ કે ચડી જવા આવ્યું છે, પણ થોડું આપણે એમ કે એમાં પાણી ઉમેરીશું. Thank you.
ગેસની ફ્લેમ આપણે થોડી ફાસ્ટ કરી લઈએ. હવે આ બાજુ આપણે મેથી પાપડનું શાક બનાવીએ છીએ એટલે બાજુમાં પાપડ પણ આપણે શેકી લઈએ. આ બાજુ ઢાંકણ ઢાંકી દઈએ આપણે અને ચડવા દઈએ. હવે આપણે બાજુમાં પાપડ શેકી લઈએ. સ્વાદ મુજબ આપણને જેટલો પાપડનો ટેસ્ટ ગમે એ રીતે 4-5 પાપડ આપણે શેકી લેવાના. અને શેકેલા પાપડ ઉમેરવાનો એક રીઝન એ જ છે કે કાચા પાપડ ખાવાથી અડદના પાપડ હોય એટલે થોડું આપણને પેટમાં પણ દુખે, પણ શેકેલા પાપડનો ટેસ્ટ પણ સારો આવે, શાક ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. આપણે 4-5 પાપડ એમ કે શેકીને રેડી કરી લીધા છે. હવે આપણે શાક જોઈ લઈએ. શાકમાંથી જોઈ શકીએ છીએ આપણે હવે તેલ છૂટું પડી ગયું છે. હવે ઘણી વખત કેવું હોય, મેથી પાપડનું શાક હોય એટલે આપણને થોડું કડવું લાગે, તો જો આપણને કડવો ટેસ્ટ ગમતો હોય તો બરાબર છે, પણ તમે જો ના ગમતો હોય તો થોડો ગોળ ઉમેરી શકીએ અંદર. હવે સ્વાદ મુજબ આપણે આ શાકમાં ગોળ ઉમેરીશું. શાક હવે ઓલમોસ્ટ તૈયાર થઈ જ રહ્યું છે. હવે આ શાકમાં બધા જ ટેસ્ટ છે એટલે હવે આપણે એમાં એક લીંબો ઉમેરી અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરીશું. અડધા લીંબુનો રસ આપણે આ શાકમાં ઉમેરી દઈશું. જોઈ શકો છો આપણે શાકનું સ્ટ્રક્ચર કેટલું સરસ આવ્યું છે. મેથી પાપડના શાકમાં એવું છે કે પાપડ આપણે એડ કરીએ, પણ ક્યારે એડ કરવાના, કે જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે જ આ પાપડના ટુકડા કરી અને શાકમાં આપણે ઉમેરી દેવાના છે. કારણ કે પહેલાં ઉમેરી દઈશું આપણે તો પછી શાક આપણું છે ને પાપડ એકદમ ઢીલા થઈ જાય અને લૂંદા જેવા થઈ જશે. એટલે આપણે જ્યારે જમવા બેસીએ ત્યારે જ આપણે પાપડ ઉમેરી દેવાના. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. હવે આપણે એમ કે શાકને સર્વ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, રેગ્યુલર આપણે જે મેથીનું શાક બનાવતા હોઈએ છીએ એ મેથી બાફી અને મેથીનું પાણી અલગ કરી નાખતા હોઈએ છીએ, પણ આજે ગીતાબેને એકદમ મસ્ત મજાની રીતે આપણને મેથી પાપડનું શાક બનાવતા બતાવ્યું છે. આ શાકમાં તમે જોયું કે આ શાકમાં એમણે ડુંગળી, ટમેટા કે કોઈ વધારાની વસ્તુનો ઉપયોગ નથી કરેલો, એકદમ સિમ્પલ રીતે આ મેથી પાપડનું શાક બનાવેલું છે. અને ફ્રેન્ડ્સ, આ શાક બનાવતા સુગંધ પણ એટલી મસ્ત આવી રહી હતી ને કે મને તો બનતું શાક જ ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. હવે અહીંયા શાક આપણે સર્વ કરી દીધું છે, ઉપરથી થોડા પાપડના ટુકડાથી ગાર્નિશ કરશું અને થોડી ફ્રેશ સમારેલી કોથમરી પણ ઉમેરી દઈશું. તો તૈયાર છે એકદમ મસ્ત મજાનું મેથી પાપડનું શાક. તો ફ્રેન્ડ્સ, તમે જોયું કે ગીતાબેન એકદમ સિમ્પલ રીતે આ મેથી પાપડનું શાક બનાવે છે, તો તમે પણ આ રીતે બનાવજો અને કમેન્ટમાં જણાવજો કે એકદમ યુનિક રીતે બનેલા મેથી પાપડના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.